રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌરવ ઇંગ્લિશ સ્કૂલના નામથી ચાલતી એક શાળામાં એલસી બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતાં આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું છે. એ શાળાની અંદર શરૂઆતમાં 29 વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી. જ્યારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગનો રેકોર્ડ અને વાલીઓના જ્યારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ 42 સુધી પહોંચી છે. જેની અંદર ગઈકાલે પીપળિયા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ એ આ બાબતમાં સૌથી મહત્ત્વની બાબત હોય. ગઈકાલે પીપળિયા સ્કૂલની અંદર અમે 24 વિદ્યાર્થીઓને એડમિશન અપાવડાવ્યું. તેમજ જે વિદ્યાર્થીઓની ઉંમર 5 વર્ષ કરતાં નાની હતી અને એ વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયર કેજીમાં ભણતા હતા એ વિદ્યાર્થીઓને અમે આંગણવાડીની અંદર એવા 11 વિદ્યાર્થીઓને આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરાવડાવી છે. એટલે ગઈકાલે 24 વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ધોરણમાં અને 11 વિદ્યાર્થીઓએ આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. માધ્યમિક શાળાના જે 4 વિદ્યાર્થીઓ છે એ માટે અમે DO કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીને એનું લખાણ મોકલી આપેલું છે, જેથી બાકીની જે કાર્યવાહી છે જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કચેરી દ્વારા કરવામાં આવશે. એ શાળા એ બાળકો જે હતા એમનું ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપરથી રેકોર્ડ મેળવવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીઓ ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર કઈ કઈ શાળાઓમાં ભણતા હતા એ શાળાઓને અમે ટ્રેક કરવામાં આવેલી છે. છેલ્લે એની અંદર ગ્રેસ ઇંગ્લિશ સ્કૂલ, નક્ષત્ર સ્કૂલ, રામકૃષ્ણ વિદ્યાલય જેવી શાળાઓના અંદર ભણતા હતા તેવું અમારા ધ્યાને આવેલું છે. વાસ્તવિકતામાં આ વિદ્યાર્થીઓ ખરેખર ત્યાં ભણતા હતા કે કેમ તેની તપાસ હજી કરવાની બાકી છે. તેમજ હવે પછીનું અમારું જે આગલું સ્ટેજ છે એ જે ગૌરવ શાળાના સંચાલકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું રહેશે.